એ અણુલા તેડવા એ હાલા રવાની ભાઈ અણુલા તેડવા ને હાલા રે એ અમે થી મળ્યા યજમાન રાજા ઓખડી અવળા તાયા રે એ યવળો ભરી ને ઘેર હાલા રવાની ભાઈ યવળો ભરી ને ઘેર હાલા રે લો ભાઈ આપણે ભાઈ કેડી ના માર્ગે હેલા ભાઈ તોય મહારાજા હામા મળ્યા ભાઈ હવે આમ જો અવળું ભરીને ઉભો રહી જા કદાચ કઈ પૂછે ભાઈ ખોટું કેવાનું ભાઈ હાસુ નો કેતો હાસુ થોડું કેવાય હે હા તો એમ ભાઈ લાય ભાઈ લાય અરે વીરા પ્રધાન રાયકા ભાઈ ને કહો અમારા મહારાજાને જોઈ તમે અવળું શા માટે ભર્યું ભાઈ છો અરે રે ભરી ભાઈ અમને મારા મહારાજ ને જોઈ અવળું ફરીને તમે શા માટે ઉભા છો હે વીરા પ્રધાન આજે તમને ને મહારાજા ને જોઈ અને અવળું ફરી નથી ઉભા વીરા પ્રધાન અમે કોઈ હરા કમે જાતા હોય આજ અમારી સીધ વસ્તુ ભૂલા હોવાથી અમે બંને ભાઈ વિચાર કરીએ છીએ કે કઈ વસ્તુ ભૂલાશી ભાઈ બીજું કઈ નથી ભાઈ બીજું કઈ નથી અરે રે બારી ભાઈ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે જા માટે તમે જૂઠું બોલો છો હા વીર બધા હાલ હાલ તો જઈને મહારાજા ને કહો કે કદાચ રાયકાભાઈ ઓ સાસુ ને સત્ય કહેશે આજે આપણા મહારાજા ને દુઃખ તો નહીં થાય ને વીર બધા જઈને મહારાજા ને વાત કરો અરે રે બારી ભાઈ જઈ તમારી આજ્ઞા અરે મહારાજા રે બારી ભાઈ ને એવું કેવું છે કે જો સત્ય બોલે તો તમને જૂઠું તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન એમને કહો સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલે તો એને કાળિયા ઠાકર ના સોગંદ દઈ અને એમને સત્ય બનાવો રાયકા ભાઈ એમને સત્ય બનાવો જેવી આજ્ઞા મહારાજા તમારી અરે રે બારે ભાઈ અમારા મહારાજાનું એવું કેવું છે કે જો સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ દેવામાં આવે હા વીરા જૂઠું બોલો તો કાળિયા ઠાકર ના તમને સોગંદ છે એટલે ભાઈ મહારાજ એ ઠાકર ના હમ દીધા ભાઈ ઠાકર ના હમ ભાઈ આપણે નો ખવાય કારણ કે રવારી નો દીકરો હોય કોઈ ઠાકર ના હમ નો ખાય ભાઈ હા કારણ કે આપણો ઈષ્ટદેવ કાળિયો ઠાકર કહેવાય ભાઈ હવે જે થવું એ થાય ભાઈ હામાં છે રાજા ને રજવાડું હવે હાસુ કહી દઉં છું ભાઈ રાખી દે તૈયારી મારો ભાઈ હાલ ભાઈ હાસુ કહી દઉં નાની મુખે મોટી વાત કરીએ છીએ મહારાજ પણ આજ કદાચ મહારાજ કોઈ તમારી રહેત થી ખોટો શબ્દ બોલાય જાય તો આજ રહેત ને સોરો માની અને માફ કરી દેજો મહારાજ માફ કરી દેજો હા રાયકા ભાઈ પણ જલ્દી મને વાત કરો વીરા આજ તમારા મન ની મને વાત કરો વીરા સાંભળો મહારાજ કહો રાયકા ભાઈ સાંભળો મહારાજ આજ રાયકા ભાઈઓ કહે અને આજ મારા મહારાજ તમે સાંભળજો મહારાજ કહો રાયકા ભાઈ આજ રબારી કહું ને રાજા હા બોલો રે હા વીરા પણ જલ્દી કહો મને મન મૂકીને વાત કરો વીરા અને
દીકરીનું અભિમાન હોય ને મહારાજ, તો આજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ. કાલ હવારે પોતપોતના ચાદરે ચાલી જાય મહારાજ, કારણ કે દીકરી તો એક પંખીનો માળો છે મહારાજ. હારાઈ કા ભાઈ, કેવી વાત સત્ય છે તમારી. તમ ગયા પછી કદાચ જો પાસળ બાડો બબડો લૂલો લંગડો તો એ કુંવર હોય ને મહારાજ. તફોકરણ ગઢના રાજ સાલે મહારાજ, નકર એક સમય મહારાજ આ પોકરણગઢના રાજને મળમળના તાળા મારવા પડે મહારાજ, તાળા મારવા પડે. મહારાજ બાબા, કેવી વાત તમારી સત્ય માનું છું વીરા. આજે અવળા સુગન થાતા હોય, કાલ સવળા સુગન જોઈ તમારા ગગુડિયાની વહુનું આનું તેડવા જાયજો. રાયકા ભાઈ જરૂર જાયજો વીરા, મન મૂકીને તમે જરૂર જાયજો વીરા. જેવી આજ્ઞા તમારી, જેવી આજ્ઞા તમારી મહારાજ. પણ આજ કદાચ તમારી ભરૂડી પ્રજાથી કદાચ જો કઈ કટુ શબ્દ બોલાઈ ગયો હોય તો આજ રહેતને સોરું માનીને માફ કરી દેજો રાજા અજમલ. હા વીરા, જાઓ વીરા, ભલે સવડા સુકણ જોઈ તમારા ગગુડિયાની વહુનું આણું તેડવા જરૂર જાજો. ભલે મહારાજ. એ વીરા, આજનો દિવસ તો આપણો અમંગલ ગયો ભાઈ. કાલ હવારે હુરતને ઉગતા એમ કહેવાય કે ભાઈ હારા હુકન જોઈશું અને ગગાની વહુનું આણું તેડીશું ભાઈ. માટે હાલ હારા હકન જોયાવી ગગાની વહુનું આણું તેડીવી ભાઈ. એ સુકન લેવા હલા રબારી ભાઈ, સુકન લેવા હલા રે, પરદાન બોલાવે Thank you.
શું કામ છે વીરા? અરે માતુશ્રી, કામ તમારા મહારાજાની પીડા છે. અરે આજે આટલા આટલા વર્ષો વીતી ગયા છે, કોઈ દિવસ મેં મારા સ્વામી ના મુખડા ઉદાસમાં નથી જોયા. આજે એમના મુખડા ઉદાસમાં છે. કોઈ કડવા વેણ કીધા છે તો લાય હું એના ચરણોમાં જઈને વંદન કરું અને એના દલની વાત પૂછું. કે આજે સતી રે તે આવીને રાઈ રે ચરાણે નામી આ સતી તારે
શુભન લે નહીં સ્વામી આપણા કો લક્ષ્મી રે પણ માર દીકરી લુલો લગડો બાડો બબડો એક જો આપણે પુત્ર હોય સતી તો મારા ગયા પછી રાજ ચલાવે સતી હા મારા નાથ એક દિવસ આજે આપણા રાજ ને મણમણ ના તાળા દેવા છે સતી તાળા દેવા છે માટે મને ખુશી થી વન જવાની તમે રજા આપો સતી અરે સ્વામિનાથ તમારી વાત પણ કેવી સત્ય છે કે દીકરી પારકા ઘરની આશા કહેવાય આજ પ્રણામે તો કાલ સાસરે વહી જાય ભાડો બોબડો કે લુલો કે લંગડો એક પુત્ર હોય તો આપણું રાજ ચલાવે મારા નાથ અને આજે આપણી રયત આપણું ધન ખાઈને આપણને મેણા મારે છે સ્વામિનાથ તમારા નાથ કઈ વિચાર કરો પુરુષ છતાં આટલી તમને ચિંતા થાય છે
આટલું તમારા થા સહન નથી થાતો મારાથી સહન નહીં થાય સતી, કારણ હું પણ જાણું છું સતી કે આજ જગદંબાને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આજ આપણે આંગણે રમાય છે સતી, પણ એક પુત્રની આશાએ આજ મને તમે રજા આપો સતી, મને રજા આપો. હા સ્વામિનાથ, પ્રભુએ આપણે ખજાને ખોટ નથી રહેવા દીધી મારા નાથ. જાણું છું સતી કે રાજમાં કોઈ વસ્તુની ખામી નથી, પણ માં ભગવતી આજે પ્રભુએ આપણા ઘરે સવા સેર માટીની ખોટે રાખી છે મારા નાથ. આજે એ માટે તમારાથી સહન નથી થાતું, પણ શું કરું મારા નાથ? સતી, આવા કાલાવાળા ન કરો સતી. તમે હું જાણું છું તમારી વેદના સતી, પણ મને ખુશીથી એકવાર રજા આપો સતી. અરે સ્વામિનાથ, ખુશીથી તો રજા આપું, પણ વિચાર કરો કે 16 વર્ષના દીકરી આપણા સગુણા ઉંમર લાયક થયા હોય, દીકરી સગુણાનો સારું એવું સાસરિયાનું ઠેકાણું કરીને જાવ, બેન સગુણાને સાસરે હરખેથી વડાવીને જાવ, તો સ્વામિનાથ મારે કોઈ જાતની ચિંતા ના રહે. હા સતી, કેવી વાત તમારી સતી, માનું છું સતી, બેન સગુણાના પીડા હાથ કરી અને મને ખુશીથી વન જવાની રજા આપજો સતી. તો વીરા પ્રધાન, આપણા રાજમાંથી સારા એવા ગોરદેવ બોલાવો. વીરા જેત મરી આજ્ઞા મહારાજા. કેવા પરદાન બોલાવે ગોરદેવ આવજો. રાજની અંદર બોલાવવાનું કારણ હાલ. અરે ભૂદેવ, કામ થયું, અમારા મહારાજને પીડા છે. મહારાજને ભૂદેવના પ્રણામ. વધારો ભૂદેવ, કામ તો મારે એ પીડા છે. આજ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ચૂકી છે, એમના ઘડિયા લગ્ન લઈ અને તમારે દેશને વિદેશ જવાનું છે ગુરુદેવ. જેવે તમારી આજ્ઞા. રાજા પડિયા પણ 22 વર્ષથી અબોલા માટે આ રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. અરે મહારાજ, જેમ તમે સરદ કરી સગુણા અમારે પણ દીકરી સમાન ગણાય, બને એટલું ઠેકાણું નબળું ન ગોતું,
પણ જાતા જાતા મારે એક સદત કરવી છે તમારી સાથે. કહો કહો ગોરદેવ. કે બેટા સગુણાનું શ્રીફળ જ્યાંજી લાવીશ, જ્યાં મને હારો ઠેકાણો અને યોગ્ય મુદત્યો લાગશે ત્યાં હું આ શ્રીફળ જીલાવીશ, એ વાત પછી તમારે મારી માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે ગુરુદેવ.